રોટરી ભવન ખાતે મુસ્લિમ એકતા મંચની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ રોટરી ભવન ખાતે મુસ્લિમ એકતા મંચ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના દરેક અલગ અલગ શહેરોમાંથી મુસ્લિમ લીડરોને, મુસ્લિમ સમાજના કામ કરતા તમામ સાથીઓને બોલાવી તેમના સૂચનો લેવામાં આવ્યા હતા. તેમજ મુસ્લિમ એકતા મંચના એક કોમ મીટિંગનું ગઠન કરવામાં પણ આવ્યું હતું. તેમજ સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ કોમ સાથે થાય તેમજ એકતા જળવાઈ રહે તે માટે આ ચળવળ ચલાવવામાં આવી રહી છે. આજરોજ રાજકોટ રોટરી ભવન ખાતે મુસ્લિમ એકતા મંચની એક મીટિંગનું આયોજન થયું છે. તેમાં ગુજરાતના દરેક અલગ અલગ શહેરોમાંથી મુસ્લિમ લીડરોને, મુસ્લિમ સમાજના કામ કરતા એવા તમામ સાથીઓને બોલાવી અને એમના સૂચનો લેવામાં આવ્યા છે. આજરોજ મુસ્લિમ એકતા મંચની એક કોર કમિટીનું ગઠન પણ કરવામાં આવશે અને મુસ્લિમ એકતા મંચ ગુજરાતમાં મુસ્લિમ સમાજ અને મુસ્લિમ કોમ એક થાય તે માટે કરી અને એક ચળવળ ચલાવે છે, એક મુવમેન્ટ ચલાવે છે. આ દિશામાં આગામી 5 તારીખે મુસ્લિમ એકતા મંચનું એક કાર્યકર્તા સંમેલન પણ રાજકોટની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા ખરા સૌરાષ્ટ્રના જિલ્લા લેવલે અને તાલુકા લેવલે અને ગુજરાતના 4 ઝોન લેવલે આજે પદાધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં મુસ્લિમ એકતા મંચ મુસ્લિમ સમાજની સુખાકારી, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે કરીને કામ કરશે અને ગુજરાત સ્તર ઉપર મુસ્લિમ સમાજની એકતા અને ભાઈચારાનો સંદેશ જાય તે માટે કાર્યરત રહેશે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કેમેરામેન ભૂપેન્દ્ર પાટીલ સાથે અભિષેક ભટ્ટ, રાજકોટ.